હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ શ્રેયાન્સ સ્કૂલ મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ ટેન યુનિટ નાઇન ટ્યુન અપ ઓટિન્સ હે તરુણો તાલ મિલાવ મિત્રો આ યુનિટ આપણે થોડો જોયો હતો જેની અંદર આપણે જોયું હતું થોડુંક રિવાઇઝ કરી લઈએ કે આગળ લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયેલું આનંદ વિહાર સ્કૂલની અંદર એક સેમિનાર છે જે બોર્ડની એક્ઝામ માં વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે એનું આયોજન કરવામાં આવેલું છે આ સેમિનારની અંદર સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ ટીચર્સ અને એક્સપર્ટ્સ કે જે લોકો તમારા પ્રશ્નોનું સોલ્યુશન કરી શકે એના માટેનો આ સેમિનાર છે કે એક્ઝામ દરમિયાન કે કેવા પ્રકારની સ્ટડી હેબિટ્સ પાડવી જોઈએ એના માટેનો આ સેમિનાર છે જેથી કરીને આપણા મનમાં મૂંઝવતા પ્રશ્નો બોર્ડની એક્ઝામ માટેના કે જે સોલ્વ થઈ શકે બરાબર છે એક્સપર્ટ્સ આપણે જોયા હતા કે જુદા જુદા કોઈ શિક્ષણવિદ છે કોઈ ડાયટીશિયન છે એટલે કે ફૂડના નિષ્ણાંત કે જે આહાર શાસ્ત્રી જેને આપણે કહીએ છીએ આપણે જોઈએ અલગ અલગ નિષ્ણાતો જે છે કેવી કેવી સલાહો આપે છે વિદ્યાર્થીઓને એ આપણે જોવાનું છે સૌથી પહેલો પ્રશ્ન એક છોકરાએ પૂછેલો હતો તેને આપણે ફરીથી આજે રિવાઈઝ કરીશું પહેલો જ પ્રશ્ન છે ત્યાંથી જ આપણે શરૂઆત કરવાની છે અ બોય એક છોકરો કહે છે હેલો સર આઈ એમ ભરત ફ્રોમ સ્ટાન્ડર્ડ ટેન હેલો સર હું ભરત દસમા ધોરણમાંથી માય ક્વેશ્ચન ઇઝ ટુ ડૉક્ટર મનસુરી મારો પ્રશ્ન ડૉક્ટર મનસુરી માટે છે આઈ રેડ ઓલમોસ્ટ સિક્સ અવર્સ અ ડે હું દિવસના લગભગ છ કલાક વાંચું છું ઇન્સ્પાઇટ ઓફ ધીસ તેમ છતાં આઈ હાર્ડલી રિમેમ્બર એનીથિંગ એટ ધ એન્ડ ઓફ ધ ડે હાર્ડલી એટલે માંડ કરીને રિમેમ્બર યાદ રાખી શકું છું એનીથિંગ એટલે કંઈક એન્ડ ઓફ ધ ડે દિવસને અંતે હું દિવસના લગભગ છ કલાક વાંચું છું પણ દિવસના અંતે લગભગ ભાગ્યે જ મને કાંઈ યાદ હોય છે ઇવન માય મોમ ગીવ મી બ્રેઇન ટોનિક રેગ્યુલરલી જોકે મારા મમ્મી મને બ્રેઇન ટોનિક એટલે કે યાદશક્તિ વધારવાની દવાઓ રેગ્યુલર આપે છે એક જ મિનિટ ઓકે લેટ્સ કન્ટિન્યુ જોકે મારા મમ્મી મને યાદશક્તિ વધારવાની દવાઓ નિયમિતપણે આપે છે બટ પણ હાઉ કેન આઈ ઇમ્પ્રુવ માય રિટેન્શન મારે મારે યાદશક્તિ રિટેન્શનનો અર્થ છે યાદશક્તિ કઈ રીતે વિકસાવવી જોઈએ ડૉક્ટર મનસુરી એનો જવાબ આપે છે ભરત ધો યુ હેવ રેસ્ટડ ધીસ ક્વેશ્ચન તે આ ક્વેશ્ચન કર્યો છે પણ છતાં યુ આર નોટ ઓનલી વન હુ ફેસીસ ધીસ ક્વેશ્ચન એક માત્ર એવો નથી કે જે આ પ્રશ્નથી પીડાય છે જેને આ સમસ્યા છે જે આ સમસ્યાનો સામનો ફેસિસ એટલે કે સામનો કરી રહ્યા છે આઈ એમ શ્યોર મને ખાતરી છે દેર આર મેની હિયર અહીં ઘણા એવા છે હુ માઇટ બી હેવિંગ ધ સેમ ક્વેશ્ચન કે જેને આ જ પ્રશ્ન છે ટેલ મી મને કહો હાઉ મેની ઓફ યુ હેવ ધ સેમ ક્વેશ્ચન કેટલા એવા છે જેને આ જ પ્રશ્ન છે કૌન્સની અંદર આપેલું છે મેની હેન્ડ્સ ગો અપ ઘણા બધા હાથ ઊંચા થાય છે ઓલ રાઇટ ઠીક છે હેવ યુ હર્ડ ઓફ ધ ચાઇનીઝ વર્ક આ આપણે જોઈ લીધું હતું લાસ્ટ લેક્ચરની અંદર શું તમે ચાઇનીઝ કહેવત સાંભળી છે હું સાંભળું છું હું ભૂલી જાઉં છું હું જોઉં છું મને યાદ રહીએ છે હું કરું છું અને મને સમજાઈ જાય છે સો આવી કહેવત તમને યાદ છે આવું પૂછે છે ડૉક્ટર નાસિર મંસુરી વિદ્યાર્થીઓને પરત કે છે આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ જે ચાઇનીઝ કહેવત જીએ કહી એ ભરતને ન સમજાણી જસ્ટ ટેલ મી તમે મને ખાલી એટલું કહો વોટ શુડ આઈ ડૂ સો દેટ આઈ ડોન્ટ ફોરગેટ વોટ શુડ આઈ ડૂ મારે શું કરવું જોઈએ સો ધેટ કે જેથી આઈ ડોન્ટ ફોરગેટ હું ભૂલી ન જાઉં ડૉક્ટર મનસુરી એને જવાબ આપે છે સી જો ધેર ઇઝ નો ફિક્સડ મેથડ એવી કોઈ ફિક્સ એવી ચોક્કસ કોઈ પદ્ધતિ નથી ઓફ ઇમ્પ્રુવિંગ રિટેન્શન યાદશક્તિને વધારવા માટેની કોઈ એવી ફિક્સ પદ્ધતિ મેથડ નથી હાવેવર વળી યુ નીડ ટુ આઈડેન્ટિફાઈ ધ વે ઇન વિચ યુ લર્ન યુ નીડ તારે જરૂર છે આઈડેન્ટિફાય ઓળખવાની ધ વે એ રીત ઇન વિચ યુ લર્ન તને કઈ રીતે શીખવું ગમે છે એ શોધી કાઢવાની તારે જરૂર છે કે મને કઈ રીતે વધારે યાદ રહીએ છે લેટ મી ક્લેરિફાય ઇટ મને તું સ્પષ્ટતા કરવા દે ધેર આર ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ ડિફરન્ટ જુદી જુદી લર્નિંગ શીખવાની સ્ટાઇલ્સ પદ્ધતિ ભણવાની શીખવાની જુદી જુદી પદ્ધતિઓ છે યુ લર્ન બાય તું શીખી શકે છે બાય દ્વારા લિસનિંગ સાંભળીને રાઇટિંગ લખીને ડ્રોઈંગ દોરીને ફ્લો ચાર્ટ્સ એટલે કે જે દિવાલ ઉપર આપણે ચાર્ટ્સ બનાવીને લગાવીએ છીએ દાખલા તરીકે આપણે ક્લાસરૂમની અંદર દાખલા તરીકે આપણે ટેન્સ ભણતા હોય તો ટેન્સનો કોઈ એવો કોષ્ટક બનાવીને આપણે ક્લાસમાં લગાવીએ છીએ અને જે આ જેની નજર આપણે એની ઉપર રોજ આપણી નજર પડે ફ્લોચર્ટ્સથી ભણી શકાય ડાયાગ્રામ આકૃતિઓ દ્વારા ભણી શકાય બાય ડિસ્કસિંગ ચર્ચાઓ દ્વારા ભણી શકાય બાય રિફ્લેક્ટિવ થિંકિંગ તર્કપૂર્ણ વિચાર કરીને ભણી શકાય એન્ડ સો ઓન અને આવી રીતે જુદી જુદી પદ્ધતિઓ મનસુરીજી કહે છે કે આવી આવી પદ્ધતિથી તમે શીખી શકો છો યુ નીડ ટુ આઇડેન્ટિફાઈ તમારે જરૂર છે ઓળખી કાઢવાની વિચ સ્ટાઇલ સ્યુટ્સ યુ તમને કઈ માફક આવે છે ધ બેસ્ટ ફોર ડિફરન્ટ સબ્જેક્ટ્સ ધ બેસ્ટ ફોર ડિફરન્ટ સબ્જેક્ટ કઈ એવી બેસ્ટ પદ્ધતિ છે કે જે અલગ અલગ વિષયને માટે યોગ્ય છે અલગ અલગ વિષયને લાગતી વળગતી છે ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે ટુ રાઇટ એન એસે તમે કોઈ એસે લખી રહ્યા છો કોઈ નિબંધ લખી રહ્યા છો યુ બ્રેઇનસ્ટ્રોમ આઈડિયાઝ તમારા મનમાં બ્રેઇનસ્ટ્રોંગ એટલે કે આઈડિયાનું એક જુદા જુદા કેટલા બધા વિચારો આવે છે એન્ડ ક્રિએટ અ વેબ અને મગજની અંદર એક ઝાડું રચાય છે કે હું આ લાઇન લખું આ લાઈન લખું ફોલોડ બાય અરેન્જિંગ પછી આપણે શું કરીએ છીએ ફોલો અનુસરીએ છીએ અરેન્જિંગ ગોઠવીએ છીએ ધ આઈડિયાઝ વિચારોને લોજિકલી તર્કપૂર્ણ એન્ડ કન્સ્ટ્રક્ટિંગ મિનિંગફુલ સેન્ટેન્સ કન્સ્ટ્રક્ટિંગ આપણે રચીએ છીએ મિનિંગફુલ અર્થપૂર્ણ સેન્ટેન્સીસ વાક્ય પહેલાં તો આપણા દિમાગની અંદર આપણા મગજની અંદર અનેક વિચારો આવે છે એ વિચારોનું એક ઝાડું રચાય છે જ્યારે આપણે નિબંધ લખતા હોય ત્યારે પછી આપણે શું કરીએ છીએ તો કે એને ગોઠવીએ છીએ આઈડિયાને વિચારોને તર્કપૂર્ણ ગોઠવીએ છીએ કે કેવો વિચાર નાખવું તો એક સરસ મજાનું અર્થપૂર્ણ વાક્ય બને કે જે સામેવાળી વ્યક્તિ પર અસર નાખી શકે બાય ડુઈંગ સો આમ કરીને યુ આર એડોપ્ટિંગ મોર ધેન વન સ્ટાઇલ ઓફ લર્નિંગ મોર દેન વન સ્ટાઇલ એકથી વધારે આવી પદ્ધતિઓ આવી સ્ટાઇલ્સ છે ઓફ લર્નિંગ શીખવાની ધેટ હેલ્પ્સ જે તમને મદદ કરે છે બાય ડુઇંગ સો આમ કરીને યુ આર એડોપ્ટિંગ મોર ધેન વન સ્ટાઇલ એકથી વધારે પદ્ધતિઓ ઓફ લર્નિંગ એટલે કે શીખવાની ધેટ હેલ્પ્સ જે તમને મદદ કરે છે ટુ રિમેમ્બર યાદ રાખવા માટે ફોર લોંગર ડ્યુરેશન ડ્યુરેશન એટલે સમયગાળો લોંગર એટલે કે લાંબો જે તમને લાંબા સમયગાળા માટે યાદ રાખવામાં મદદ કરે છે ધેટ વિલ હેલ્પ યુ ઇન ઇમ્પ્રુવિંગ રિટેન્શન કે જે તમને રિટેન્શન એટલે કે યાદશક્તિ વધારવામાં મદદરૂપ બનશે એન્ડ ભરત અને ભરત નાવ સ્ટોપ ટેકિંગ બ્રેઇન ટોનિક્સ અને યાદશક્તિ વધારવાની જે તમે દવાઓ લ્યો છો એ હવે બંધ કરી દો ધ સિમ્પલી ડ નોટ વર્ક એની વેઇઝ સામાન્ય રીતે તે કોઈ પણ રીતે મદદ કરતી નથી કામ કરતી હોતી નથી તો આવો જવાબ ડૉક્ટર નાસિર મંસુરી આપે છે કે શીખવાની જુદી જુદી પદ્ધતિ છે આપણને કઈ જાતની મિત્રો આ આપણને તૈયારી કરવા માટે પણ આ પ્રશ્ન ખૂબ ઉપયોગી છે કેમ કે આપણને પણ આ પ્રશ્ન હંમેશા સતાવતો હોય છે કે હું ઘણું વાંચું છું પણ મને કંઈ યાદ નથી રહેતું તો આ વસ્તુ સેમ આપણે આપણા જીવનમાં શીખવા માટે કંઈ યાદ રાખવા માટે એપ્લાય કરવી જોઈએ કે મને કઈ પદ્ધતિથી યાદ રહીએ છે આપણને લખીને યાદ રહેતું હોય વાંચીને યાદ રહેતું હોય દોરીને ફ્લોચાર્ટ્સ દ્વારા જે પદ્ધતિથી યાદ રહેતું હોય એ પદ્ધતિ આપણે અપનાવવી જોઈએ જુદા જુદા સબ્જેક્ટમાં જે માફક આવે એ અપનાવવી જોઈએ અને બ્રેઇન ટોનિક્સ આવા ક્યારેય લેવા ન જોઈએ એ હંમેશા આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતા હોય છે જોઈએ ત્યાર પછી ભરત કહે છે વાવ દેટ સાઉન્ડ ગ્રેટ તે તો ખૂબ સારું છે આઈ વોઝન્ટ અવેર ઓફ ઇટ મને તો આવી કોઈ બાબતથી હું જાગૃત હતો નહીં અવેર એટલે કે જાગૃત મને આવી ખબર હતી નહીં થેન્ક યુ સર તમારો આભાર લેડી કે છે એક સ્ત્રી હવે પોતાનો બીજો ક્વેશ્ચન પૂછે છે પહેલો ક્વેશ્ચન ભરતે પૂછ્યો કે હું દિવસના છ આઠ કલાક વાંચું છું પણ મને યાદ નથી રહેતું હવે બીજો ક્વેશ્ચન એક સ્ત્રી પૂછે છે હેલો ડૉક્ટર મિસિસ સેલટ શ્રીમતી શેલટ હેલો આઈ એમ મિસિસ વિરાજ ત્રિવેદી હું શ્રીમતી વિરાજ ત્રિવેદી એન્ડ માય સન શાલિન અને મારો દીકરો શાલિન ઇઝ ઇન સ્ટાન્ડર્ડ નાઇન કે જે ધોરણ નવમાં ભણે છે હી સ્પેન્ટ્સ તે વિતાવે છે ટુ મચ ટાઈમ ખૂબ જ સમય ઇન પ્લેઇંગ ગેમ્સ રમતો રમવામાં એન્ડ વોચિંગ ટીવી અને ટીવી જોવામાં એન્ડ બિકોઝ ઓફ ધેટ અને તેના કારણે હી સ્ટડી સફર્સ તેનું ભણવાનું બગડે છે વોટ શુડ સોરી વોટ વુડ યુ એડવાઇઝ હેમ એટ ધીસ જંક્ચર વોટ વુડ યુ એડવાઇઝ તમે એને શું સલાહ આપશો એટ ધીસ જંકચર આ તબક્કે આ તબક્કે તમે એને શું સલાહ આપશો ડ એક લેડી છે જેનો બાળક નવમાં ધોરણમાં ભણે છે એ એનો પ્રશ્ન જે છે શ્રીમતી સેલેટ માટે છે એ કહે છે કે મારો બાળક શાલિન જે છે એ ખૂબ જ ટાઈમ રમવામાં અને ટીવી જોવામાં બગાડે છે તો એના માટે મારે શું કરવું અને ટીવી અને રમતને કારણે એનું ભણવાનું બગડે છે અને આ તબક્કે જંકચરનો મિનિંગ થાય તબક્કો આ તબક્કે તમે એને શું સલાહ આપશો ડોક્ટર મિસિસ શાલક કીએ છે ઇઝ યોર સન પ્રેઝેન્ટ હિયર શું તમારો દીકરો પ્રેઝેન્ટ અત્યારે અહીંયા છે અત્યારે હાજર છે મિસિસ ત્રિવેદી કૌન્સની અંદર આપેલું છે મિસિસ ત્રિવેદી પોઈન્ટ્સ ટુ હર સન સિટિંગ નેક્સ્ટ ટુ હર મિસિસ ત્રિવેદીનો છોકરો જેની બાજુમાં આપેલો છે બેઠેલો છે તેની સામુ પોઈન્ટ કરીને એની સામે આંગળી ચિંધીને કીએ છે વેલ સારું ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ એટ ધીસ એજ આ ઉંમરે બાળક નવમાં ધોરણમાં છે અને આ ઉંમરે આવું બનવું એ બહુ નોર્મલ વસ્તુ છે એમાં કોઈ નવીન નથી ટુ ગેટ ટાઈમટેટ ટુ પ્લે એન્ડ વોચ ટીવી કે જે પોતાનો વધારે સમય બગાડે રમવામાં અને ટીવી જોવામાં આ ઉંમરે નોર્મલ છે એવું કહે છે હાવેવર વળી ધેર શુડ બી અ ટાઈમ લિમિટ ફોર ધ સેમ પણ ત્યાં એક પ્રકારની ટાઈમ લિમિટ હોવી જોઈએ કે રમવાનું કેટલો ટાઈમ ટીવી જોવાનું કેટલો ટાઈમ ભણવાનું કેટલો ટાઈમ એવું મિસિસ સેલેક્ટ કહે છે વોટ આઈ પર્સનલી ફીલ ઇઝ ટોટલ અવોઇડન્સ ઓફ ગેમ્સ ત્યારે પેલા કહે છે પેલી લેડી જેને આ પ્રશ્ન છે એ લેડી કહે છે મિસિસ ત્રિવેદી કે મને પર્સનલી એવું ફીલ થાય છે ટોટલ અવોઇડન્સ ઓફ ગેમ્સ એન્ડ ટીવી ઇઝ નોટ ધ સોલ્યુશન ઉપરથી ફરી પાછા જોઈએ મિસિસ સલેટે પૂછ્યું કે તમારું બાળક અહીંયા છે તો જે એની બાજુમાં બેઠો છે એની સામે આંગળી ચિંધીને કહે છે કે હા મારો સન અહીંયા છે જેનું નામ છે શાલિન ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ એટ ધી સેજ ફોર સ્ટુડન્ટ્સ ટુ ગેટ ટેમ્પટેડ ટુ પ્લે એન્ડ વોચ ટીવી આ ઉંમરે કોઈ બાળક ટીવી અને રમે એ વસ્તુ નોર્મલ છે એમાં કોઈ નવીન બાબત નથી વળી દેર શુડ બી અ ટાઈમ લિમિટ ફોર ધ સેમ પણ બધા માટે ટાઈમ લિમિટ હોવી જોઈએ વોટ આઈ પર્સનલી ફીલ મિસિસ સોરી મિસિસ શેલટ કહે છે કે હું જે પોતે પર્સનલી માનું છું એ એવું છે પર્સનલી ફીલ ઇઝ ટોટલ અવોઇડન્સ ઓફ ગેમ્સ ટોટલી ગેમ્સ બંધ કરાવી દેવી બાળકોની ટીવી ટોટલી બંધ કરાવી દેવું એ સોલ્યુશન નથી ઇઝ નોટ ધ સોલ્યુશન એ કોઈ સમાધાન નથી પ્રશ્નનો ઇન ફેક્ટ હકીકતમાં ધેટ ઇઝ ક્ર્યુઅલ એન્ડ અનનેચરલ ક્ર્યુઅલ ભયંકર એન્ડ અનનેચરલ અકુદરતી જેવું છે યોગ્ય છે નહીં અસ્વાભાવિક છે રાધર વધારે પેરેન્ટ્સ શુડ મેક શ્યોર ધેટ ધેર ઇઝ અ બેલેન્સ બિટવીન સ્ટડી એન્ડ પ્લેઓવર્સ પેરેન્ટ્સે ખાસ કરીને એવી ખાતરી હોવી જોઈએ કે બેલેન્સ હોય સમતુલન એક પ્રકારનું જળવાય બિટવીન સ્ટડી એન્ડ પ્લેઓવર્સ ભણવાનું પણ ન બગડે અને પ્લેઅવર્સ અને રમતનો સમય પણ મળી રહે એટલે પેરેન્ટ્સે જે છે આ વસ્તુનું સંતુલન બનાવી રાખવું જોઈએ ગેમ્સ મ્યુઝિક એન્ડ એન્ટરટેઈનમેન્ટ આર ક્વાઇટ એસેન્શિયલ ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ ગેમ્સ રમવી જોઈએ મ્યુઝિક પણ સાંભળવું જોઈએ એન્ડ એન્ટરટેઈનમેન્ટ બાળકોને મનોરંજન પણ મળવું જોઈએ એન્ટરટેનમેન્ટનો અર્થ છે મનોરંજન આર ક્વાઇટ એસેન્શિયલ આ બધું જરૂરી છે ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ગેમ્સ મ્યુઝિક એન્ટરટેનમેન્ટ બધું જરૂરી છે તે હેલ્પ રિડ્યુસ સ્ટ્રેસ તે મદદ કરે છે રિડ્યુસ ઓછું કરવામાં સ્ટ્રેસ તણાવ અને આ બધી વસ્તુ છે એ બાળકોનો તણાવ એટલે કે એક્ઝામનું ટેન્શન ટેસ્ટનું ટેન્શન હોમવર્કનું ટેન્શન આવું બધું જે ટેન્શન હોય છે બાળકોને એ થોડું ઘણું ટીવી જોવાથી રમવાથી થોડુંક હળવું થઈ જતું હોય છે એટલે કે છે તણાવ ચિંતા દૂર કરવામાં બાળકોની મદદ કરે છે હવે ફરી પાછી એક લેડી કે છે હેલો એવરી વન બધાને હેલો મારું નમસ્કાર આઈ એમ મિસિસ સુહાની મહેતા હું મિસિસ સુહાની મહેતા છું આઈ એમ નોટ શ્યોર હોમ ટુ આસ્ક ધીસ ક્વેશ્ચન મને પોતાને નથી ખબર કે મારો પ્રશ્ન છે જે ચાર અલગ અલગ એક્સપર્ટ્સ છે એમાંથી મારે કોને આ પ્રશ્ન પૂછવો જોઈએ એ મને ખબર નથી આઈ એમ ફેસિંગ અ ડિફરન્ટ પ્રોબ્લેમ હું જુદી જુદી પ્રોબ્લેમનો સામનો કરી રહી છું માય ડોટર એટલે કે છે મારી દીકરી સેમ્સ ટુ બી એન્જોયિંગ હર સ્ટડીઝ એનું સ્ટડીઝ એનું ભણવાનું એ ખૂબ એન્જોય કરે છે બટ પણ હાર્ડલી ભાગ્યે જ શેર્સ એનીથિંગ ઓન વોટ હેપન્સ એટ ધ સ્કૂલ એન્ડ હર સ્ટડીઝ ભાગ્યે જ એ ક્યારેક વાત કરે છે અમારી સાથે કે સ્કૂલે શું થઈ રહ્યું છે ભણવામાં શું થઈ રહ્યું છે એટલે જે સુહાને મહેતા છે અહીંયા એવું કહેવા માગે છે મિત્રો સુહાને મહેતાને પોતાને નથી ખબર કે એને પ્રશ્ન કોને પૂછવો જોઈએ પ્રશ્ન એવો છે કે એની દીકરી ભણે છે વ્યવસ્થિત બધું વ્યવસ્થિત કરે છે પણ ક્યારેય એના પેરેન્ટ્સ સાથે એ વાત નથી કરતી કે એનું ભણવાનું કેવું ચાલી રહ્યું છે એનું સ્કૂલ કેવું છે એના ફ્રેન્ડ્સ કેવા છે એઝ અ પેરેન્ટ્સ એક પેરેન્ટ્સ તરીકે એક વાલી તરીકે વી ટ્રાય ટુ અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ આસ્ક હર ટુ મેની ટાઈમ્સ એને પૂછવાનું ઘણી બધી વાર બટ પણ શી અવોઇડ્સ ડિસ્કસિંગ ધ સ્કૂલ એટ હોમ અવોઇડ્સ એટલે કે અવગણના કરે છે ડિસ્કસિંગ એટલે કે ચર્ચા કરવું ધ સ્કૂલ એટ હોમ સ્કૂલની ચર્ચા મારી દીકરીને ઘરે કરવી ગમતી નથી એટલે તે અવગણના કરે છે અનુજ કહે છે આઈ થિંક મને લાગે છે વી શુડ કોન્સલ્ટ ડૉક્ટર મેકી આપણે ડૉક્ટર રે મેકીને સલાહ લેવી જોઈએ એઝ હી મસ્ટ હેવ ફાસ્ટ સિમિલર ક્વેશ્ચન્સ ફ્રોમ બ્રિટિશ પેરેન્ટ્સ બેક હોમ આ પ્રશ્ન કદાચ એણે રે મેકીએ સાંભળ્યો હશે જ્યારે એ બ્રિટિશ એટલે કે ફોરેનના પેરેન્ટ્સ સાથે પેરેન્ટ્સના ફોરેનના જે પેરેન્ટ્સ છે ત્યાંથી આ એમની મુલાકાત લીધા પછી એને કદાચ આ પ્રશ્ન ઇઝી લાગશે અને આવો પ્રશ્નનો સામનો એમણે કરેલો હશે ડૉક્ટર મેકી કહે છે થેન્ક યુ અનુજ આભાર અનુજ આઈ હોપ મને લાગે છે કે આઈ એમ ઓડિબલ ઓવર ધેર મારો અવાજ ત્યાં સંભળાતો હશે કારણ કે રે મેકી જે છે એ રિયલમાં હાજર નથી એ ઓનલાઈન હાજર છે એન્ડ યસ અને હા આઈ લાઇક ધીસ ક્વેશ્ચન મને આ પ્રશ્ન ગમ્યો ઇફ શેરિંગ ઇઝ મિસિંગ જો શેરિંગ કરવામાં ન આવે બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ એના માટે બોથ એટલે કે બંને બાળક જવાબદાર છે બાળકો જવાબદાર છે અને વાલી પણ જવાબદાર છે જે જગ્યાએ શેરિંગ આપણે પણ આપણા વાલીની સાથે શેરિંગ કરવું જોઈએ સ્કૂલે કોઈ ઘટના બને મિત્રો આ વસ્તુ બહુ જ જાણવા જેવી સમજવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી છે સ્કૂલે કોઈ ઘટના બને સારી ખરાબ હંમેશા પેરેન્ટ્સ સાથે શેર કરવું જોઈએ શેર શેરિંગ જો ન કરતા હોય બાળકો કાં તો જો વાલી ન સાંભળતા હોય તો બાળકો નથી કહેતા હોતા અને કાં તો બાળકોને કેવું ગમતું નથી હોતું કદાચ એમને કંટાળાજનક લાગતું હોય છે અહીંયા કે રે રેમ એકી એવો જવાબ આપે છે કે બાળકો અને વિદ્યાર્થીઓ બાળકો અને વાલી બંને જવાબદાર છે શેરિંગ ઇઝ ગ્લુ ધેટ બાઇન્ડ્સ ઓફ ફેમિલી ટુગેધર શેરિંગ આપણી વાતનું જે શેર કરીએ છીએ એકબીજાની વાતોનું આપણે કરીએ છીએ એ ગ્લુ એક પ્રકારનું ગુંદરનું કામ કરે છે બાઇન્ડ એટલે કે બાંધી રાખવાનું અ ફેમિલી એટલે કે પરિવારને ટુગેધર એટલે કે એકબીજા સાથે વાતોની આપણે કરવી એ તો એક ગુંદર જેવું કામ કરે છે ફેમિલીને બાંધી રાખવા માટે જનરલી સામાન્ય રીતે એડોલસન્સ એટ ધીસ એજ ફાઇન્ડ ઇટ અનકમ્ફર્ટેબલ ટુ શેર ઓલ ડિટેલ્સ રિલેટેડ ટુ ધેર લાઈફ્સ જનરલી સામાન્ય રીતે એડોલશન્સ એટલે તરુણો થર્ટીનથી નાઇન્ટીન સુધીની એજ છે ને ટીન એજ કહેવાય જેને તરુણાવસ્થા કહેવામાં આવે છે તેરથી થી ઓગણીસ વર્ષને એટ ધીસ એજ આ ઉંમરમાં ફાઇન્ડ અનકમ્ફર્ટેબલ એને લગભગ અનકમ અસુવિધાજનક લાગતું હોય છે કે મારે આવી વાત કેવી રીતે કરવી મિત્રો આ સમયે શારીરિક અને માનસિક ફેરફાર થવાના કારણે ઘણીવાર બાળકો છોકરા હોય કે પછી છોકરીઓ હોય એ પોતાની વાત શેર કરવામાં અસુવિધા અનુભવતા હોય છે ટુ શેર ઓલ ડિટેલ્સ રિલેટેડ ટુ ધેર લાઈફ્સ પોતાના જીવનમાં બનતી બધી જ ઘટનાઓને બીજે કોઈ વ્યક્તિ સાથે શેર કરવી એમને યોગ્ય નથી લાગતું અને પોતે મૂંઝવણ અનુભવે છે કે મારે કેવું કોને અને કેવું તો કઈ રીતે પણ આપણે યાદ રાખવાનું કોઈ પણ જાતની ઘટના હોય સારી ખરાબ હંમેશા બીજા લોકો સાથે શેર કરવી જોઈએ એઝ પેરેન્ટ્સ એક વાલી તરીકે વી મસ્ટ કન્સિડર ધીસ એન્ડ ડિસાઇડ અવર રિસ્પોન્સ ટુ ધેર શેરિંગ વી મસ્ટ કન્સિડર આપણે હંમેશા ધ્યાનમાં લેવું જોઈએ આ બાબતને અને નક્કી કરવું જોઈએ રિસ્પોન્સ ટુ ધેર શેરિંગ રિસ્પોન્સ એટલે આપણે જવાબદાર છીએ એમની શેરિંગ જો મમ્મી પપ્પા ન સાંભળતા હોય એ ઇગ્નોર કરતા હોય બાળકોની વાતોને તો બાળકોએ ધીમે ધીમે કહેવાનું બંધ કરી દેતા હોય છે એટલે કોઈક અદે પેરેન્ટ્સ પર જવાબદાર હોય છે અવર નેગેટિવ રિસ્પોન્સ આપણો નકારાત્મક વળતો જવાબ એન્ડ પ્રીચિંગ ડિસ્કરેજ ચિલ્ડ્રન કે જે બાળકોને ડિસ્કરેજ નિરુત્સાહી બનાવી દે છે ઘણીવાર વાલી એવું કે ભાઈ તારે સ્કૂલની વાતો ઘરે ન કરવી તો બાળકો ધીમે ધીમે વાતો કરતા બંધ થઈ જાય છે હાવેવર વળી ચિલ્ડ્રન મસ્ટ રીડ ધ ઇન્ટેન્શન ઓફ પેરેન્ટ્સ બાળકોને પણ પેરેન્ટ્સ વાલી પોતાની વાતમાં ઇન્ટરેસ્ટ લે એવું ગમતું હોય છે નોટ શેરિંગ એનીથિંગ મે લીડ ટુ સિરિયસ પ્રોબ્લેમ્સ નોટ શેરિંગ જો તમે શેરિંગ ન કરો એનીથિંગ મે લીડ ટુ સિરિયસ પ્રોબ્લેમ જો ઘણીવાર અમુક બાબતો કહેવામાં નથી આવતી હોતી અને તેનાથી ગંભીર પ્રશ્નો સર્જાતા હોય છે ગંભીર સમસ્યામાં બાળકો મુકાઈ જતા હોય છે એટલે આપણી ઉંમરને ધ્યાનમાં લેતા આપણે કોઈ પણ બાબત